गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण चार गुजराती में पाठ नंबर 15 बे बहादुर छोकरा ए आपने आगळना लेक्चर में पाठ समझी गया। एमां तमे जोयुं हशे के महाराजा सयाजी राव ए शिकार करवा जाय छे। एमां सुखपुर नामना बे छोकरा हरि अने अर्जन ए पोतानुं हिम्मत भर्यु कार्य बतावीने एमना साहस बतावे छे। ए महाराजा सयाजी राव जुए छे अने एमना साहसना कार्यने ए शाबासी आपे छे। जोई छे ने पछी एना पूरा कदना पुतळा बनावीने वडोदराना सयाजी बागमां स्थाप्या ए आपणे समझी गया। शब्द समझूती पण समझी गया। रूढ़ी प्रयोग आपणे जोया हता अने स्वाध्यायनो प्रश्न नंबर एक नीचेना प्रश्नना उत्तर एक एक वाक्यमां लखो। अहींया सुधी आपणे जोयुं हतुं। आजे आपणे जोईशुं प्रश्न नंबर बे नीचेना प्रश्नना उत्तर लखो छे। पहेलो सवाल छे, कटोकटीना पड़े हरि अने अर्जने शुं कर्युं? तो कटोकटीना पड़े हरि अने अर्जन हिम्मतपूर्वक झाड़ पाछळथी खुल्लामां आव्याने हाको करता होय एमने एक साथे अवाज कर्यो। सिंहनुं ध्यान एमना तरफ खेंच्युं। सिंहे माचड़ा परथी पंजो उठावीने जमीन पर मूक्यो अने पछी माथुं उछाड़ीने एक भयंकर गर्जना करी। मोत सामे आवीने उभुं हतुं तो पण जराय गभराया विना हरि अने अर्जन अवाज करता रह्या। एटले कटोकटीना पड़े जे थयुं हतुं ए तमारे आमां लखवानुं। प्रश्न नंबर बे, महाराजाए उपकारनो बदलो केवी रीते वाळ्यो? એટલે હરિ અને અર્જણે જે ઉપકાર કર્યો હતો કોના ઉપર? મહારાજા ઉપર, એમની જાન બચાવીને એનો ઉપકાર મહારાજાએ કેવી રીતે વાળ્યો? તો મહારાજાએ હરિ અને અર્જણના પુતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા। આ રીતે મહારાજાએ આ બે ભાઈઓનો ઉપકારનો બદલો વાળ્યો। પ્રશ્ન નંબર 3, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહે શું કર્યું? બંદૂકની ગોળી निशान चूकी गई पछी सिंहे शुं कर्युं? तो शुं आवशे? बंदूकनी गोळी निशान चूकी गई पछी सिंहे अवाज बंदूकनो अवाज थी सिंह केवो थई गयो? तो साबदो थई गयो। एटले के ए साबदो थई गयो एटले शुं? चोकी गयो, चेती गयो। वावे ने आपणे जोयुं तो आगळ तो शुं आवे? बंदूकनी गोळी निशान चूकी गई पण बंदूकना अवाजथी सिंह साबदो थई गयो। एणे आमतेम नजर फेरवी माचड़ा पर बैठेला माणसोने जोई तेनी आंख फाटी। ए गर्जनाओ करतो अने छलांगो भरतो माचड़ा सुधी घसी आव्यो। कोई जाने खंखेरतो होय एम ते माचड़ाने हलावा मांड्यो। समझ पड़ी गई? जो फरी बंदूकनी गोळी निशान चूकी गई पण बंदूकना अवाजथी सिंह साबदो थई गयो। एणे आमतेम नजर फेरवी माचड़ा पर बैठेला माणसोने जोई एनी आंखो फाटी। ए गर्जनाओ करतो अने छलांगो भरतो माचड़ा सुधी घसी आव्यो। कोई झाड़ने खंखेरतो होय एम ए माचड़ाने हलावा मांड्यो। प्रश्न नंबर 3, नीचेना વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો। અહીંયા તમને વાક્ય આપેલા છે 3, એને પાઠના ક્રમમાં ગોઠવવાના છે। પહેલું, આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી। 2, એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો। 3, કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ। તમને પછી નીચે ઉત્તર એમ આપેલું છે, ત્યાં તમારે 3 વાક્ય ક્રમમાં ગોઠવવાના છે કે કયું વાક્ય પહેલા ક્રમમાં આવશે। તો પહેલા ક્રમમાં કયું વાક્ય આવે? 3 નંબરનું, કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ। બીજું, એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો। ત્રીજું, એ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી। આવી ગયું? જોયું? પ્રશ્ન નંબર 4, નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। આ મેં તમને આગળ સમજાવ્યું કે રૂઢિ પ્રયોગ, રૂઢિ પ્રયોગનો જ્યારે વાક્ય બનાવીએ ત્યારે વાક્યમાં રૂઢિ પ્રયોગ આવવો જોઈએ, અર્થ આવવો જોઈએ નહીં, પરંતુ વાક્યમાંથી અર્થ નીકળવો જોઈએ। સમજ પડી? જો પહેલું છે આંખ ફાટવી, તો ગુસ્સે થવું, ગુસ્સે થવું એ શું છે? અર્થ।
છે. વાક્ય જો, દીકરાને ઘરમાંથી ચોરી કરતા જોઈ પિતાની આંખ ફાટી. અહીંયા તમે છેલ્લે જોશો તો આંખ ફાટી એ આપણો રૂઢિ પ્રયોગ છે. એટલે વાક્યમાં હંમેશા શું આવવું જોઈએ? રૂઢિ પ્રયોગ આવવો જોઈએ, પણ એમાંથી વાક્યનો અર્થ નીકળવો જોઈએ. એટલે પેલું છે આંખ ફાટવી, ગુસ્સે થવું. દીકરાને ઘરમાંથી ચોરી કરતા જોઈ પિતાની આંખ ફાટી. બીજું, નિશાન ચૂકી જવું, ધાર્યું નિશાન પાર ન પડવું. જે તો કમનસીબે રસિકભાઈ નિશાન ચૂકી ગયા અને ચોર ભાગી ગયા. છે અહીંયા પણ નિશાન ચૂકી ગયા, મેં વાક્યમાં લીધું છે ને. એટલે કમનસીબે રસિકભાઈ નિશાન ચૂકી ગયા અને ચોર ભાગી ગયા. ત્રણ, સાબદા થઈ જવું, ચેતી જવું. પોલીસવાનને આવતી જોઈ તોફાનીઓ સાબદા થઈ ગયા. છે સાબદા થઈ જવું, ચેતી જવું. પોલીસવાનને જોઈ તોફાનીઓ સાબદા થઈ ગયા. તમારે રૂઢિ પ્રયોગ પાકા કરવાના છે, પરીક્ષામાં પૂછા છે. ચલો પ્રશ્ન નંબર 5. નીચેના આપેલ શબ્દના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ એટલે કે એક કરતા વધારે આવી શકે, એક બે પણ આવે. સરખા અર્થ, કેવા? સરખા અર્થ. ચલો અહીંયા આપેલું છે, પેલું જંગલ, જંગલ એટલે વન અથવા તો અરણ્ય છે. બીજું, પાણી, જળ, નીર. પછી ત્રણ, મદદ, સહાય, ટેકો. ચાર, સૂર્ય, સૂરજ, રવિ. પાંચ, અવાજ, ઘાટો, ધ્વનિ. છે ઘાટો અને ધ્વનિ. છ, પ્રતિમા, મૂર્તિ, બાવલું. પરીક્ષામાં તમે અહીંયા બે અર્થ લખેલા છે, પણ એમાંથી તમે પરીક્ષામાં ગમે તે એક જ અર્થ પણ લખી શકો, જે આવડે તે. ચલો પેલું ફરી જો, જંગલ, વન, અરણ્ય. બીજું, પાણી, જળ, નીર. ત્રણ, મદદ, સહાય, ટેકો. ચાર, સૂર્ય, સૂરજ, રવિ. અવાજ, ઘાટો, ધ્વનિ. છ, પ્રતિમા, મૂર્તિ અને બાવલું. પ્રશ્ન નંબર 6. નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પેલું, જીવન તો મરણ. બે, નજીક, દૂર. ત્રણ, ઊંચો, નીચો. ચાર, હિંમત, ના હિંમત. પાંચ, અજવાળું, અંધારું. છ, ધ્યાન, બે ધ્યાન. સાત, સૂચના મુજબ કરો. અહીં આપેલ શબ્દોનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવો. જો તમને અહીંયા આપેલું છે એક, એ શબ્દનો છેલ્લો શબ્દ લેવાનો અને એના આધારે બીજો નવો શબ્દ બનાવો. જો મેં બનાવ્યા છે, જોયા તમે? શિકાર તો રાજા, કારણ કે શિકારમાં ર છેલ્લો છે, તો ર પછી શબ્દ બનાવવાનો તે રાજા. જ છે, જા છે, તો શું આવ્યું? જાત્રા. જાત્રામાં ત્રા છે તો ત્રાસ. સ છે તો સમય. છે જો નીચે, યમુના. ના છે તો નાગ. ગ છે તો ગણપતિ. છેલ્લે તી આવ્યું તો તિલક. પછી ક તો કલમ. નીચે મગર, મગરમાં છેલ્લે ર છે, છે તો રસોડું. ડું છેલ્લે આવ્યું છે તો ડુંગર. ર છે તો રતન. રતનમાં ન છેલ્લે છે તો નસ્યું. આવ્યું ને? ચાલો નીચે જો, બળદ. દ છે તો દમન. દમનમાં શું છે છેલ્લે? ન. નગર, નગરમાં ર છે છેલ્લે તો રક્ષા. છે ક્ષ છે, ક્ષા છે તો ક્ષાર. ચાલો નીચે, રજત. રજતમાં ત છે છેલ્લે, શું છે? ત. ત તો શું આવે? તકલી. છે લી છે તો લીમડો. લીમડોમાં છેલ્લે શું છે? ડો. ડો તો ડોશી. છે તો ડોશીમાં છેલ્લે શું છે છેલ્લો અક્ષર? પાછળ સી. તો સી તો સીમ. શું આવે? સી તો સીમ. જો એમાં એક નંબર છે, પછી એની બે નંબર તમને આપેલું છે નીચે. છે કોષ્ટકની નીચે પાંચ શબ્દો પસંદ કરી દરેક શબ્દના આધારે એક એક વાક્ય બનાવો. એવું છે? તો દાખલા તરીકે આપણે લઈએ તો રજા. રજા એટલે આજે રજા છે. છે તો બીજું વાક્ય બનાવી શકાય કે સમય. સમય કિંમતી છે. મગર. મગર પાણીમાં રહે છે. જોયું તમે? પછી એના સિવાય નીચે છે બળદ.
બળદ ખેતી કામમાં ઉપયોગી પ્રાણી છે. નવાય ને. પછી નસીબ. નસીબ બધાનું અલગ અલગ હોય છે. ગણપતિ છે, ગણપતિની પૂજા થાય છે. બનાવી શકાય ને. લીમડો, લીમડાના પાન કડવા હોય છે. એવી રીતે તમારે વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીંયા તમે જોશો તો નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શિકાર, સિંહ, શિયાળો, સૂર્ય અને સાબદુ છે. તો પહેલા શબ્દ આવશે શિકાર, પછી શિયાળો, પછી સાબદુ, ચારમાં સિંહ, પાંચમાં સૂર્ય છે. બરાબર જોયું તમે, પહેલા શિકાર, શિયાળો, સાબદુ, સિંહ અને સૂર્ય છે. તમારે પ્રશ્ન નંબર 1 અને 2 એ નોટમાં લખવાના છે. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, 5, 6, 7 એ તમારે ચોપડીમાં પૂરવાનું છે, એ તમારે નોટમાં લખવાનું નથી. ને પરીક્ષા માટે રૂઢિપ્રયોગ, સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ આ તમારે પાકું કરવાનું છે. બરાબર, કારણ કે પરીક્ષામાં પૂછાય છે. તમારે વાર્ષિક પરીક્ષા જો લેવાય તો એમાં તમે તૈયારી કરશો તો તમને એ ઉપયોગી થશે. એટલે તમારે પ્રશ્ન નંબર 4, 5 અને 6 એની તમારે પાકું કરી નાખવાનું, બરાબર તૈયારી કરી નાખવાની. સમજ પડી ગઈ? અહીંયા આપણો પ્રશ્ન પાઠ નંબર 15, બે બહાદુર છોકરા પૂરો થાય છે.